ગઝલ છે ફફડાવે નહીં જે અખાના નામના સામાયિકમાં પ્રગટ થયેલ છે સામાન્ય રીતે આપણી ઇંતિજારીનો કોઈ અંત હોતો નથી પણ જ્યારે આ ઇંતજારીની અંદર આપણે ઊંડા ઉતરીએ છીએ ત્યારે આપણને અનેક વિતર્ક જોવા મળે છે જે આ ગઝલનું હાર્દ છે મતલા છે સાચે સાચું કોઈ બતલાવે નહીં સાચે સાચું કોઈ બતલાવે નહીં કેમ તારું ઘર હજી આવે નહીં કેમ તારું ઘર હજી આવે નહીં ભીતરે ફરિયાદના દરિયા ભયા હોઠ પડતી શબ્દ છલકાવે નથી ઘણી વખત આપણા ભીતરની અંદર ફરિયાદ ઘણી હોય છે ભરતના દરિયા ભરેલા હોય છે પણ હોઠ પડતી આપણે શબ્દને પણ સરવા દેતા નથી એના અનુસંધાનમાં છે ભીતરે ફરિયાદના દરિયા ભયા ફીતરે ભર્યાદના દરિયા ભર્યા હોઠ પરથી શબ્દ છલકાવે નહીં હોઠ પરથી શબ્દ છલકાવે નહીં વાયરાની વાત તું અમથી કરે વાયરો તો અલગારી છે એને કોઈ બંધનો નડતા નથી વાયરાની વાત તું અમથી કરે ક્યાંય એને કોઈ અટકાવે નથી નહીં માણસને બંધન હોય છે અટકાવનાર હોય છે પણ વાયરાને તો કોઈ બંધન હોતું નથી કોઈ અટકાવતું નથી એ ફાવે ત્યાં ફરી શકે છે વાયરાની વાત તું અમથી કરે ક્યાંય એને કોઈ અટકાવે નહીં બારણા લગતો કદી આવે અને દ્વાર બીડ્યા કોઈ ખખડાવે નહીં બારણા લગતો કદી આવે અને દ્વાર બીણ્યા કોઈ ખખડાવે નહીં આંખમાં એની અજંપાવો હશે આંખમાં એની અજંપાવો હશે આય ના એ આમ ટકરાવે નહીં આય ના એ આમ ટકરાવે નહીં એમને પણ કોક મજબૂરી હશે માણસને કોઈને કોઈ મજબૂરી હોય છે જે એમને સતાવતી હોય છે પણ એનો ખ્યાલ આપણને આવતો નથી પાણી જેવું ક્યાંક તો જોયું હશે પંખી ઉડતું ઉડતું ફરતું હોય પાણીની શોધમાં એણે પાક કંઈક એણે પાણી જેવું કંઈક જોયું હોય એટલે પાક ફફડાવતું હોય છે જેના અનુસંધાનમાં મગતા છે પાણી જેવું ક્યાંક તો જોયું હશે પાણી જેવું ક્યાંક તો જોયું હશે પંખી ખાલી પાંખ ફફડાવે નહીં પંખી ખાલી પાંખ ફફડાવે નહીં સાચે સાચું કોઈ બતલાવે નહીં સાચે સાચું કોઈ બતલાવે નહીં કેમ તારું ઘર હજી આવે નહીં કેમ તારું ઘર હજી આવે નહીં ભીતરે ફરિયાદના દરિયા ભર્યા ભીતરે ફરિયાદના દરિયા ભર્યા હોઠ પરથી શબ્દ છલકાવે નહીં હોઠ પરથી શબ્દ છલકાવે નહીં